વિધાનસભાની ચૂંટણીઓ પહેલા દ્વારકા ખાતે કોંગ્રેસ દ્વારા 3 દિવસથી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને ગઈકાલે ચિંતન શિબિર પૂર્ણ પણ થઈ અને ચિંતન શિબિર દરમિયાન કોંગ્રેસ દ્વારા આગામી સમયની રણનીતિને લઈને ચર્ચાઓ કરવામાં આવી કારણ કે ખૂબ જ ટૂંકા સમયગાળામાં હવે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે અને જેને લઈને કોંગ્રેસ આગામી સમયમાં કયા મુદ્દાઓ પર લડવાનું છે તેને લઈને કોંગ્રેસ દ્વારા સંકલ્પ પત્ર પણ બહાર પાડવામાં આવ્યું છે અને તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર શું બોલ્યા છે અને શું સંકલ્પો લીધા છે આપ ખુદ સાંભળો. મોઘવારીના મુદ્દામાં જે મોઘવારી અંગેના તમારા સૂચનો આવ્યા અને એ સૂચનો ઉપર જે ચર્ચાના 2-3 મુદ્દાઓ ફાઇનલ કર્યા છે એમાં ગેસ સિલિન્ડર 500 રૂપિયાથી વધારે એના ઉપભોક્તાએ કે ઘરવાળે વધારે આપવો નહીં પડે એવી જાહેરાત કરે છે. એને સબસિડીના રૂપમાં આપવાની થાય, એની રાજ્ય સરકારમાં વ્યવસ્થા કરવાની થાય, જે કંઈ ભાવો વધે કે ઘટે એને રોકી શકાય કે ન રોકી શકાય, પણ ગૃહિણીને 500 રૂપિયાથી વધારે નહીં ચૂકવવા પડે એક આપણો કમિટમેન્ટ, આપણો સંકલ્પ આપણે રજૂ કરીએ છીએ. રહેણાંક વિસ્તારોમાં જે કંઈ વીજ બિલમાં માફ કરવાની વાત કરીએ છીએ અને રાહત આપવાની વાત કરીએ છીએ એ પણ સંકલ્પ પત્રમાં આપણે સમાવેશ કરીએ છીએ. એ શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય એમાં કેટલા યુનિટને આપણે ફ્રી કરીશું અને કેટલા યુનિટમાં રાહત આપીશું એ રહેણાંક વિસ્તારના, શહેરી વિસ્તારને, ગ્રામ્ય વિસ્તારના પણ લોકોને આ મોંઘવારીના મારમાં વીજ બિલની લૂંટ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે એ લૂંટમાંથી બચાવવા માટેનો પણ સંકલ્પ આપણે કરી રહ્યા છીએ. પાણી વેરામાં ઘટાડો કરવામાં આવશે. મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે, એનું કોઈ મિકેનિઝમ નથી. ત્યારે એ મોંઘવારીને ક્યાં દાબી શકીએ? ખેડૂતને એના ઉત્પાદનના ભાવ મળતા નથી, જે ઉપભોક્તા છે એને ભાવ વધારે ખર્ચવા પડે છે, તો આ વચ્ચેની મલાઈ કોણ ખાઈ જાય છે એનું પણ મિકેનિઝમ કરી અને મોંઘવારી ઉપર અંકુશ લાવવા માટેની પણ જે વ્યવસ્થા કરવી પડે એ કરવા માટે આજે સંકલ્પ પત્રમાં આપણે જાહેરાત કરીએ છીએ. રાજ્યમાં શિક્ષણ મોંઘું થયું, 2 વર્ષનો કોરોના, શાળાઓ ચાલુ ન હતી છતાં મોંઘી ફી ભરવી પડી અને જે કંઈ વ્યવસ્થાઓ થઈ પેપર ફૂટવાથી માંડી બેરોજગાર યુવાનોનો જે વિશ્વાસ ઉઠી ગયો એ મુદ્દાઓને પણ આપણે સમાવેશ કરી રહ્યા છીએ. અને આ જ શિક્ષણ દરેક તાલુકા મથકે 1 મહાત્મા ગાંધીના નામે મોડલ આધુનિક શાળાઓ બનાવવા માટેનો સંકલ્પ આપણે ગ્રામ્ય વિસ્તારમાં ને શહેરી વિસ્તારમાં પણ લઈ રહ્યા છીએ. અને એટલે જ ખેડૂત વિરોધી આ સરકાર છે. 2022માં આવક બમણી કરીશું. 2022 પૂરી થવા આવી, ખેડૂત મારો મારુતિ લઈને ખેતરમાં જશે વાતો કરતા હતા. ખેડૂતના આંદોલનોને કચડી રાખવામાં આવ્યા, એના ઉપર ગાડીઓને, મોટર ગાડીઓ ચડાવીને એની કટલેઆમ કરવામાં આવી. એવા સમયે વર્તમાન સરકારની જે શોષણખોરી છે ખેડૂતો માટે, એના માટે ખેડૂતના દેવા માફ અને વીજળી બિલ હાફ નો સંકલ્પ આજે આપણે કરીએ છીએ. જે માપણી થઈ સેટેલાઇટ દ્વારા,
માપણી ખોટી અને 5 લાખ ખેડૂતને તો ખબર પડી એટલે અરજી કરી કે મારા ખેતરમાં કોકનું ખેતર આવી ગયું છે, મારો બોર અથવા મારું મકાન કોકનામાં જતું રહ્યું છે, મને કરેક્શન કરી આપો, રાઈટ કરી આપો. આવી 5 લાખ અરજીઓ જેને ખબર પડી એની આવી, ખબર નથી એનું શું? તો અમારો સંકલ્પ છે કે જે જમીન માપણી સેટેલાઇટ આધારે કરી હતી એ તમામ માપણી અમે રદ કરીશું અને નવેસરથી માપણી કરીને એના નકશાઓ સાથે એના માલિકોને વ્યવસ્થા મળે તેવું આયોજન કરીશું. તમામ ખેત પેદાશોને મુક્તપણે ટેકાના ભાવ મળે એ નિશ્ચિત કરવા માટે પણ સંકલ્પ કરીએ છીએ. આરોગ્યની સેવાઓમાં આપણે કહ્યું છે પહેલે દિવસથી અને કાર્યક્રમ પણ આપ્યો છે આપણે 3 લાખ 4 લાખ પરિવારો સુધી જવાનો. કોરોનામાં જે મૃતકો છે એને 4 લાખ રૂપિયાની સહાય કરવાનો અમે સંકલ્પ કરીએ છીએ. નોકરી દરમિયાન જે સરકારી કે અર્ધ સરકારી કર્મચારીઓનું મૃત્યુ થયું છે કોરોનામાં, તેવા એક એક પરિવારને સરકારી 1 નોકરી આપવાનો સંકલ્પ પણ આજે અમે જાહેર કરીએ છીએ. તાલુકા મથકના આરોગ્ય કેન્દ્રો, ડોક્ટરો નથી, નર્સ નથી, પેરામેડિકલ સ્ટાફ નથી, પૂરતા સાધનો નથી, ક્યાંક સાધનો છે તો ટેકનિશિયનો નથી, એને આધુનિક બનાવીને આ દવાખાનાઓને અપગ્રેડ કરીને પૂરેપૂરા ડોક્ટર નર્સ ટેકનિકલ સ્ટાફની ભરતી કરી અને આધુનિક દવાખાનાઓ બનાવવા માટેનો પણ સંકલ્પ કરીએ છીએ. કાયદો અને વ્યવસ્થામાં બીક નથી રહી, ગુંડાઓથી મળેલી સરકાર. અર્જુનભાઈ કાલે આપે કહ્યું છે ખૂબ વ્યાજબી કહ્યું છે અને આપે વ્યાજબી કહ્યું છે ત્યારે આ દેવભૂમિ દ્વારકાની ભૂમિ ઉપરથી કહીએ છીએ કે એક જગ્યાએ નહીં, જ્યાં જ્યાં ગુંડાઓ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ છે અને પોલીસ કેસો થયા છે એની ધરતી ઉપર જઈને અમે લલકારીશું તમને. આ ગુજરાત મહાત્મા ગાંધી અને સરદારનું ગુજરાત છે, ગુંડાઓ લુખાઓનું નહીં. તમે તમારી રાજ્ય વ્યવસ્થા સ્થાપવા માટે, તમે તમારી સરકાર બને એના આંકડા નક્કી કરવા માટે, તમે જે 5-25 પ્રતિનિધિઓ હિસ્ટ્રી સીટર ગુનેગારો ગુંડાઓ મૂક્યા છે, પહેલો ટાર્ગેટ છે કોંગ્રેસ કો કોંગ્રેસનો કે વહી દેખ લેંગે હમ, વહી સે ચાલુ કરેંગે. ડોક્ટર સાહેબ, ભરતભાઈ, શક્તિસિંહભાઈ, સિદ્ધાર્થભાઈ, અમિતભાઈ, અને એટલે ધોળે દિવસે દીકરીઓના ગળા કપા. એસપી ઓફિસ, કલેક્ટર ઓફિસ, એ ખંડણી ખોરની ઓફિસ બને, તોડ કરવાની ઓફિસ બને. આવા જેટલા તોડ થઈ છે, દાદાગીરી થઈ છે, પહેલી કેબિનેટમાં નક્કી કરીશું. 1 મહિનામાં ગુનેગારોને પકડીને જેલના સળિયા પાછળ મૂકવા માટેનો સંકલ્પ કરીએ. શિક્ષણ સારું નહીં, રોજગારી નહીં, તો યુવાનને આપવાનું શું? આપો એને દારૂ, આપો એને ડ્રગ્સ, આપો એને અફીણ, આપો એને ગાંજો. શિક્ષણ નથી આપવું, નોકરી નથી આપવી, રોજગારી નથી આપવી અને એના યુવાનના ખપ્પરમાં
તમે ડ્રગ્સ દારૂ ગાજો ચરસ આપો છો એવા લોકોનું વ્હાઇટ પેપર તૈયાર કરી ગુનેગારો નક્કી કરી અને ડ્રગ્સ ઉપર પણ યુથ કોંગ્રેસ એનએસયુઆઈ જન આંદોલન કરી અને કોલર પકડશે વહીવટકર્તાઓનો, કોલર પકડશે મિલી ભગત ડ્રગ્સ દારૂ ચરસ ગાજામાં છે અને કોલર પકડશે સરકારી તંત્રનો, એ પણ આજે સંકલ્પ કરીએ. અર્થવ્યવસ્થા 5-25 ઉદ્યોગપતિ માટે ના હોય, વ્યાપાર લાખો નાના વેપારીઓને ખતમ કરીને 2-5 ઉદ્યોગપતિઓ જ માલામાલ બને એવું ના હોય. જે નાના ઉદ્યોગો છે, જે નાની ઇન્ડસ્ટ્રીઝ છે, નાના વેપાર છે, જથ્થાબંધ કે છૂટક વેપારીઓ છે, એના માટેની જે કોઈ વ્યવસ્થાને રાહતો કરવી પડે એ કરવા માટે પણ વ્યવસ્થા કરવામાં કોંગ્રેસ આગામી દિવસોની પૂરી નીતિઓ સાથે આવવા માટેનો સંકલ્પ કરે છે. એસસી એસટી ઓબીસી માઇનોરિટી વિકસતી વિચરતી જાતિઓનો કોઈ રણીધડી નથી, એની વચ્ચે એના હકોનું રક્ષણ થાય, એના અધિકારોનું રક્ષણ થાય, એને તમામ જગ્યાએ સુવિધા મળે. અત્યારે સરકારને કોઈ મોટો પ્રોજેક્ટ કરવો છે, 10,000 વીઘા જમીન જોઈએ છે તો કે પકડો ઓબીસીનો વિસ્તાર, કોઈ નહીં બોલે, અને બોલે તો પોલીસના કાફલા રાખો, બોલે એને બંધ કરી દો. પકડો 2,000 વીઘા 25,000 વીઘા જમીન લઈ લેવી છે તો આદિવાસી વિસ્તારમાં નક્કી કરો, એ આદિવાસી બોલે પહેલા એને જેલના સળિયા પાછળ નાખી દો. એ નીતિ વિકાસની અખત્યાર થઈ રહી છે, તેમાં નવી રોજગારીનું સર્જન કરવા માટે એક ભરતી માટેનો કેલેન્ડર પ્રોગ્રામ મને જૂની 2004ની પેન્શન યોજના લાગુ કરવાનો સંકલ્પ, જંગલના અધિકારો આપવા માટેનો સંકલ્પ, વિવિધ સામાજિક સુરક્ષાઓ આપવા માટેનો સંકલ્પ, અને 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે, અસુરક્ષિત અને માછીમારોનું જે શોષણ થાય છે એ બાબતમાં પણ એને ડીઝલ સબસિડી કે બાકીના કામમાં શું કરી શકીએ એનો સંકલ્પ કરીએ છીએ. બેરોજગારોની સંખ્યા સરકારી આંકડે છે, અને સરકારી આંકડો જેના નોંધાયા એના 20 લાખ બોલે છે, નથી નોંધાયા એના 20 લાખ જુદા, એની વ્યવસ્થા નથી. એમણે એક પક્ષની વિચારધારાવાળા લોકોની ભરતી કરવી છે. આપણે ગામે ગામ ગ્રામ સમિતિઓમાં કે બીજે ત્રીજે વ્યવસ્થાઓ કરીને એક પણ શિક્ષિત અથવા અશિક્ષિત બેરોજગાર નોંધણી કર્યા વગર ન રહે, એટલા માટે ગ્રામ સભાઓમાંની વ્યવસ્થા કરી અને પહેલા નક્કી કરીશું કે શિક્ષિત અશિક્ષિત બેકારો કોણ છે, અને સરકારમાંથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરી, ફિક્સ પગાર નાબૂદ કરી, એને કાયમી સરકારના નીતિ નિયમો મુજબનો પગાર મળે એવો સંકલ્પ કરીએ છીએ. મહિલા સુરક્ષા અને સશક્તિકરણ રોજ ભોગ બની રહી છે દીકરીઓ. મને કોઈકે કહ્યું, હાર્દિકભાઈએ કહ્યું હતું કોઈકે, કે અરવલ્લીમાં ગઈકાલે કોઈક પેલું પથ્થર ફોડવાનું આવે ને શું કે ડાયનેમાઇટ, એનાથી એક બેનને ઉડાવી દીધા. તમે હિંમત તો જુઓ, ગળા છરી નહીં આવે તો નાક કાપી નાખીશ, તારા ઉપર શંકા છે તો ડાયનેમિકથી ઉડાડી દઈશ. આ ગુનેગારો બેફામ કેમ? તો ત્યાંની પોલીસ હોય કે ત્યાંના કલેક્ટર હોય, આ સરકારી ઓફિસો જે આ કરી રહી છે બહેનો ઉપર, થવા દઈ રહ્યું છે, એવા સરકારી અધિકારીઓને પહેલી કેબિનેટમાં જ્યાં જ્યાં આવા બનાવો બન્યા છે
દોષિતોને સજા કરવાની એમની માનસિકતા નથી. પહેલી કેબિનેટમાં આવા તમામ બનાવોની નોંધ લઈશું અને એક મહિનામાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સજા એ એલાન કોંગ્રેસ કરે એવો સંકલ્પ લઈ. મહાનગરોમાં આડેદાળ બાંધકામો, સમસ્યાઓ, લારી ગલ્લા પાથરણાઓનો કોઈ રણીધણી નહીં, રિક્ષાવાળાઓનો કોઈ રણીધણી નહીં, નાના વેપારીઓને કોર્પોરેશન આખો દિવસ લૂંટ્યા કરે, વીજળી ખાતું એને હેરાન કર્યા કરે, પોલીસના આપતા રોજ એને આપવા પડે, પેલી ચોપડીઓ વાળું ચક્રવૃદ્ધિ વ્યાજ, વ્યાજનું વ્યાજ, વ્યાજનું વ્યાજ એના ખપ્પરમાંથી એને બહાર લાવવા માટે નો પણ કોંગ્રેસ આજે સંકલ્પ કરે છે. અને એટલા જ માટે શ્રમિકોની જે સમસ્યાઓ છે, એના બોર્ડ છે, એના નિગમો છે, લોકો કે ક્યાંક બળાત્કાર થાય એટલે કોકને મેં પૂછીએ કે પલસાણામાં 11 વર્ષની દીકરી ઉપર બળાત્કાર થયો, જવાબ સામેથી કેવો મળે છે સાંભળવું છે. રઘુ શર્મા સાહેબ સામને સે જવાબ મિલતા હૈ કે વો તો યુપી વાલી લડકી થી, વો ઇન્સાન નહીં હૈ, વો બચ્ચી નહીં હૈ હમારી હિન્દુસ્તાન કી. ઓર દૂસરા પૂછતે કે કિસને કિયા, તો કે વો ભી ઉનકે લોગો ને કિયા, તો એ ગુનેગાર નથી દેખાતો, એનું કોઈ કુટુંબ સુરતમાં નથી એટલે કોઈ માનવતા નહીં, એનું કોઈ કુટુંબ ગુજરાતમાં નથી તો એ યુપી વાળો થઈ ગયો, એની દીકરીને મરી જાય ત્યાં સુધી એના ઉપર બળાત્કાર થાય. અને છતાં તમે એમ કહો એ તો આ હતો, તો અમતદાર પકડાઈ ગયો, સજા થશે, આમાંથી છટકી શકાય નહીં. અને એટલા માટે સંકલ્પ કરીએ છીએ કે આવા બનાવો જે અઠવાડિયામાં બન્યા છે, કોંગ્રેસ એવા જાબાજ અધિકારીઓને પાંજરામાં ભારતીય જનતા પાર્ટીએ પૂર્યા છે, એવા જાબાજ અધિકારીઓને પોલીસ મથકો કે એસપીની ઓફિસ સોંપી અને ગુંડાઓ મુક્ત ગુજરાત બનાવવા માટેનો સંકલ્પ કરીએ છીએ.